જિલ્લામાં દિવાળીના તહેવાર પર ફાયરિંગની ઘટના બનતા પોલીસ વિભાગમાં દોડધામ મચી જવા પામી છે. લખતર તાલુકાના ધણાત ગામે ફાયરિંગની ઘટના બનતા પોલીસની તપાસ એજન્સીઓએ તપાસ શરૂ કરી છે. ધાંગધ્રાથી પરત ફરી રહેલ યુવક પર 4 જેટલા ઇસમો સાથે બોલાચાલી થયા બાદ દેશી તમચામાંથી ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો વ્યવસ્થા જાળવવામાં પોલીસની નિષ્ફળતા સામે સવાલો સાથે ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ ફાયરિંગની ઘટના બન્યા બાદ ઘટનાસ્થળે પોલીસની તપાસ ટીમો સાથે DYSP સહિત અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરીને તપાસનો દોર શરૂ કર્યો છે. જ્યારે આ ઘટનામાં ઇજાગ્રસ્ત યુવકને સુરેન્દ્રનગર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ બનાવમાં જવાબદાર ઇસમોને ઝડપી લેવા તપાસનો દોર જારી રાખ્યો છે. ખણાટ જમીન ખેડતા મારી જમીન ઉધેડ રાખતા મારા ખેડૂતને રાતે 4 શખ્સો હતા અને રેવલ સાથે ફાયરિંગ કરી અને ખેડૂતને લગાડ્યું છે અને એ 4 શખ્સો ભાગી ગયા અને ખેડૂતને મારે લાવ્યા દવાખાને લઈને દાખલ કર્યો. ફાયરિંગ તો એ અમારા ખેડૂત ગયા ધાંગધ્રાથી વર્તા આવ્યા. આ લોકો અહીંયા બેઠા હતા, એની પાસે નંબર માંગ્યો કે ભાઈનો ઓલા ભાઈનો નંબર લાવો. આ ભાઈએ નંબર આપ્યો, નંબર ખોટો હોય ગમે એ હોય એ ભાઈએ પછી સીધા એને મંડ્યા ગાયરું દેવા. ગાયરું દેતા ઓલા કે તું ખોટું બોલેશ અને તને કે ભડાકો કરવો મારે અને તારા સાફરાની બધું હરગાઈ દઈશ. એમ કરીને ધમકી મારી અને સીધું ફાયરિંગ કર્યું એટલે પાછળના ભાગમાં એને વાગી ગયો.